ઉત્સવો ને ત્યાં આવ્યો છું એટલા માટે. ઈ બ્રાહ્મણ નો 22 વર્ષનો દીકરો સાયરામભાઈ આરતી કરતો હતો, એને તો ધર્મ નું જનોઈ પહેરી હતી, ધર્મ નું કાર્ય હતું, કોઈ દી હાથમાં હથિયાર નહોતું લીધું. અને એના ભાભી મોટાભાઈ ના ઘેરે થી પાર્વતીબેન સોરી મોતીબેન એમણે આવી અને પડકારો કર્યો, બડું ભાઈ ગામના થણ વાળી જાય ને આખું ગામ મેળામાં ગયું છે, ગામની આબરૂ નહીં રે, કોકને બોલાવી આવો. પણ ફરક 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 મુસડિયું થવા માંડાણી. અને આમ આરતીને મૂકીને મહાદેવ ભોળિયાનાથને કીધું કે આ છેલ્લી વારનું મસ્તક નમાવો છું, હવે આ મસ્તક પાછું આવે કે ગાયું માટે ઉતરી જાય એનું કાંઈ નક્કી નથી, હું ભૂદેવ તમને મહાદેવ આજ છેલ્લો અભિષેક કરું છું. અને ફરક કરતી તરવાર ખેંચી પોતાની ઘોડીની માથે બાગાક જમ કરતો સવાર થયો. બુઢાઓ બેઠેલા ગામના પાદરમાં ઈ આડા ફેર્યા કે એ બડું ભાઈ, એ જુવાન, એ જુવાન ભૂદેવ, ઉભો રે. આ બાજુના ગામમાંથી કોકને બોલાવ્યા, તારી ઉંમર હજી નાની છે, હજી હમણાં તારા લગ્ન છે, અને તું થોડો કોઈ અર્જુન જેવો બાણાવરી છો તો ઈ કાંઈ એવડા મોટે કટક છે એમાંથી તું ગાયું વાળી આવે. અને તેથી એણે કીધું ગાય વાળે ઈ જ અર્જુન, હવે અર્જુનની કાંઈ થોડી રાહ જોવાની હોય, ભલા માણસ ઈ ઘોડલી ઉપડી, ઈ ઘોડલી ઉપડી ખબર પડી એટલે ઈ બડું દાદા ભૂદેવ રાજગોર અને એમની બેન, ઈ બડું દાદાની બેન અને એક આયરની દીકરી, ઈ બે બેનપણી. આયરની દીકરીનું નામ દુધીભાઈ અને બડું દાદાની બેન હતી એનું નામ પાર્વતીબેન. ઈ જુવાન દીકરીઓ ભાઈ, ઈ જુવાન દીકરીઓ પણ મંદિરે પૂજા કરવા માટે આવેલીઓ. અને એને ખબર પડી, એને તરવાર્યો મંદિરમાંથી ખેંચ્યું અને ઈ ભેળ્યું ધોડ્યું. આ ઘોડી ઉપર સવાર છે બડું ગોર અને બે, એક આયરની દીકરી અને એક બડું દાદાની બેન અને એક એનો પાળેલો કૂતરો. ઈ તરડ ગામના પાદરમાંથી હાલતા થયા અને ઘોડની વેતી થઈ પાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભરી ભાગા આગા જાવે નાહી ભાગા મૃગાણા હિ આજ ગન તોપકા ઘેણા ગા તરી ભાગા હાથ જાય તાતો રીજા રાગા પ્રભે નાદા હરા ગભે રાજ ગને રૂમા ઝુમા ઠુમા ઠુમા તરી ખેળા જેમ. અને ઈ ઘોડની ઉપડી બે બેનું વાહે દોડે છે કૂતરો પાળેલો અને માતલ પર, એટલે માતરાની નળ કહેવાય છે, ઈ માતરાની નળમાં હજી ધણ ને ભાઠા મારતા મારતા વિધર્મીઓ લઈને જતા હતા. વાહેથી પડકારો કર્યો કે એ પાપિયાઓ ઉભાર્યો ગાયું માતાજીને હું કામ મારો છો. એને કીધું કે આ એકલો અને આપણા આ હો ડોઢો જણા અને આપણી પાસેથી ગાયું પાછી વાળવા માટે આવ્યો છે, બનેલી ઘટના છે, જેણે બલિદાન આપ્યા છે, ધરતીમાં જેણે લોહી રેડ્યા છે એને હું તમે જાહુંથી યાદ કર્યા કરીશું, તાહુંથી ધરતી કોઈ દી નિશાસા નહીં નાખે, એટલા માટે હું એને આજ યાદ કરું છું. અને ભાઈ ઈ તરવારને મ્યાનમાંથી બહાર કાઢી અને ટોળામાં ત્રાટકો ગાયુંને વાળવા માટે અને બે બેનું તરવાર, જે એક આયરની દીકરી દુધીબેન અને આમની બેન જે બડું મહારાજ એમને એમની બેન જે હતા ઈ પાર્વતીબેન, ઈ બે તરવારો લઈને ઈ પણ જેને કહેવાય ભેટું વાળી અને ચોટીલાના ડુંગરેથી ચામુંડા ચંડમુંડને રોળવા માટે ઉતર્યું. એમ બે લડતી હતી અને એક કૂતરો કૂદકો મારી, ઈ ભૂદેવનો કૂતરો હતો બડું દાદાનો, કૂદકો મારી જેને નલટીએ છોટે એનો હાહ ન વયું જાય ત્યાં સુધી એનો મૂકતો નહોતો, ઈ ગાયું માતાજી માટે લડતો હતો. આ બનેલી સત્ય ઘટના છે. અને લડતા 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 આમથી આમ આટીએ ચડે, આમથી આમ આટીએ ચડે, તરવારના બાકા જીક બોલાવા માંડ્યો પણ હાઈ કટાંત ભાઈ ભોમ ભોમ હઈ પૈન પલેન્ટો પાઈ કટાંત કર લેર્યો કર હું સબ સેન સમેન્ટો કર કટાંત સિર લેર્યો સિર હું તન તન હુઈ તૂટ્યો સિર તું તાંટ ધર લેર્યો ધર હું સન્મુખ હુઈ ફટ્યો ધર ફટંત ફટંત કવિ ચંદ કે પછી રોમ રોમ લગાયેલા રન અને સુરંગ સુરનાદ જાય જાય કરે કે ધન ધન સધન મરણ. ઈ બાકા જીક બોલાવા માંડ્યો મીંડો ભોડા ઉલાળવા, ચારે બાજુથી દુશ્મનો ત્રાટકા, આ બે યુવાન દીકરીઓ અને બડું દાદો અને કૂતરો જેટલાને મારા એટલાને માર્યા. એમાં ચારણો ઇતિહાસકાર લખે છે જયમલ પરમાર કે ચારણો બાજુમાં ઢોરા ચારતા હતા ગોવાળીઓ 8-10 જણા, ગાયું ભેહું ચારતા હતા. ઈ દેકારો સાંભળી ત્યાંથી લાકડીઓ લઈને વસ્યા આ બાજુથી ચારણો નળમાં, આ બાજુથી આ બડું દાદો અને બે બેનો કૂતરો અને ઓલા ભીંટમાં આવ્યા, કેટલાને માર્યા. જે પાપ કરવા માટે જાય છે, જે બીજાનું લૂંટવા માટે જાય છે ને, એની સંખ્યા કદાચ 10 ગણી હોય તો અંદરનો ભે એને મારી નાખે છે. જે નીતિ છે એના હામી કોઈથી જીત નથી થતી કોઈને. ભાગી ગયા, ગાયું પાછી વળી ગઈ અને કચડુંક ધૂપ કરતો હારો કુંભારનો દીકરો પ્રજાપતિનો દીકરો ચાકડા માથેથી ગારાનો પિંડો ઉતારે એમ બડું ગોરનું માથું તેથી ઉતરી ગયું હતું અને માથા વિનાનું ઢૂંઢ વાહે થયો ફોજની વાહે. બાકા જીગ બાકા જીગ બાકા જીગ ઢૂંઢે ઢૂંઢ દીધા ડાળ ખડગ રગત વહતી ખાળ દેતા દે ઝુમર દાન બાપત મોખડો હનુમાન ઢૂંઢે ઢૂંઢ દીધા ખડગ રગત વહતી ખાળ સરા પંજર કરી નાખ્યું. ભાગો 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 દુશ્મનો કરવા માંડ્યા. ધણ તો ગામનું જ એવાયું હોય એટલે પાછું વળ્યું ધણ આખું. આજ પણ ઇતિહાસ એમ સાક્ષી પૂરે છે કે મસ્તક પડી ગયા પછી
બે માઈલ સુધી એ સેનના દુશ્મનો જીવતા બચ્યા અને વાહે ભગાડી અને પછી ઘોડો પાછો વળ્યો ઘોડા માથે ધડ આવ્યો અહીંયા બે દીકરીઓ આયરની દીકરી દૂધીબેન અને ભૂદેવની બ્રાહ્મણની દીકરી પાર્વતીબેન એ પણ કામ આવી ગઈ યુદ્ધમાં કૂતરો પણ કામ આવી ગયો પણ આ બાજુથી ચારણો ગોવાળીઓ આવી ગયા ગોવાળિયાઓ અને બધાય થઈને ટૂંકમાં ગાયુંને બચાવી લીધી આજ પણ એમ કહે છે કે એનો પાળિયો બે બેનોના થાપા અને કૂતરાનો ચગો અને બળુ મહારાજનો પાળિયો એ ગામનું નામ એ વીરભૂમિનું ઉપરથી આજે વીરપુર ગામ છે મોવાની પાસે ત્યાં એનો પાળિયો સાક્ષી પૂરે છે કે અમે અહીંયા શહાદત ઓરી છે ભલા માણસ એમ નમ નથી થતું દ્વંદ કહા તક પાલા જાય એક બે લીટી મને બહુ ગમે દ્વંદ કહા તક પાલા જાય આજે ખૂબ થાય છે આપણા ઉપર આપણા ધર્મ ઉપર ઘા કરવામાં આવે છે પણ ક્યાં સુધી સહન કરશું આપણે કોઈને નડવા વાળા નથી દુનિયાને આપવા વાળા અને હાચવવા વાળા છીએ મેં હું વિદ્વાનો પાસેથી સાંભળ્યું છે કોઈ ધર્મના કોઈ ધર્મના દેવે એવું કીધું છે કે આખા વિશ્વનું જે સંચાલન કરે છે જે સુપર પાવર કોઈ એક ધર્મના દેવ ભગવાને એવું કીધું કે આખા વિશ્વને જે ચલાવે છે જે સુપર પાવર છે એનો હું સંદેશાવાહક છું એવું કીધું પૂરી કાયનાત કો ચલાતા હૈ મેં ઉસકા સંદેશાવાહક છું એક ધર્મના ભગવાને એવું કીધું છે અને એક ધર્મના ભગવાને એવું કીધું છે કે દુનિયા આખીનો જે સુપર પાવર છે ને એનો હું બાળક છું પણ મારો તમારો બાપ ભગવાન કૃષ્ણ કનૈયો કુરુક્ષેત્રના રણમેદાનમાં છાતી ઠબકારીને બોલ્યો છે કે હું જ બ્રહ્માંડનો બાપ છું બસ એ મને ખબર છે અને વખતે વખતે દાદા બેઠા એટલે થોડીક મને બે દુહા દાદા યાદ આવે છે આ હા વાહ ભાઈ વાહ આ પ્રદીપભાઈ પંડ્યા વાહ ભૂદેવો અટાણે ભૂદેવો આપે છે બોલો બહુ સરસ આપે છે પહેલેથી જ પણ નોંધ મને ઘણીવાર વિચારતા એક ગરીબ બ્રાહ્મણ હતો ગરીબ બ્રાહ્મણ એક હતો એક ગરીબ બ્રાહ્મણ હતો આવું બહુ આવતું હતું ગરીબ બ્રાહ્મણ કદાચ આર્થિક રીતે છે પણ એની પાસે જે એની પાસે આધ્યાત્મિક જે સંપત્તિ છે એ તો દુનિયાની સંપત્તિઓની નાની પડે છે એ વાત પાકી છે આ દર્શન થઈ જાય ને તો એ આંકડા ફરી જાય એ વાત પાકી હા એ તો એટલે પ્રદીપભાઈ પંડ્યા તરફથી 25,000 આવે છે જોરદાર તાળીથી બતાવો અને 11,111 વિજયભાઈ ચાવડા તરફથી આવે છે ખૂબ ખૂબ હા આમ આદમી પાર્ટીમાંથી આવે છે વિજયભાઈ ચાવડા એટલે મામા આવે છે લગભગ હા એટલે સરસ એમના તરફથી આવે છે બધી પાર્ટીઓ મને બહુ ગમે હા અમને બધા અમારા માટે બધાય હરખા હું મારા પ્રોગ્રામમાં ઘણી વાર કહું તમને ભાજપ ગમે તો તૂટી પડો એટલી મહેનત ભાજપ માટે કરજો તમને કોંગ્રેસ ગમે તો તૂટી પડો ત્યાં સુધી એની વાં દોડજો મહેનત કરજો તમને આમ આદમી પાર્ટીમાં મજા આવતી હોય તો તૂટી પડો એટલી મહેનત કરજો ચૂંટણી સુધી બધું કરી લે ચૂંટણી પૂરી થાય જીતવાવાળા જીતી જાય હારવાવાળા હારી જાય પછી બધાય ભેળા થઈને ભજીયા ખાઈજો હા મામા ધારિયા નો ખેંચતા ક્યાં ખાવ આ બધું જરૂરી છે ને હું જોઈ આવ્યો છું ત્યાં અમે ગાંધીનગર ને જઈને આપણે હા એ બધા ભેળા થઈને બેઠા હોય હામામાં તાળીને તડાકા થઈ આમ થાય ગામમાં તો સરપંચ આમ આમ કરતા હોય મારા હમું ફોર્મ ભર્યું અમારે ઘણી વાર પ્રોગ્રામ હોય ને દાદા આવી રીતે આપને અનુભવ થતો આવી રીતે પ્રોગ્રામ હોય ને આવી રીતે અગાઉ બેઠા હોય ને ધંભા આવી રીતે મામા કોઈક બેઠા હોય બહુ જાણીતા દેખાતા હોય પૂરું રૂપિયા નાખતા હોય અમને ધ્યાનમાં આવે કે ભાઈ આ દાતાર માણસ છે એમ બીજો અમારે કોઈ દી એને કઈ ફોન કરીને નથી કીધું કે એટલે મોકલજો પણ સારા કાર્યમાં આપે એટલે મજા આવે તો એને જોતા હોય બીજે દિવસે બીજે વરાઈ ગામમાં પ્રોગ્રામ હોય ને જાય ને તો એ ભાઈ દેખાય નહીં તમે પૂછી એટલે પોર જે ભાઈ પૈસા ઉડરતા હતા ને જે આગળ બેઠા હતા ને કેમ દેખાતા નથી ક્યાંય આવ્યા નથી એને આપણે ક્યાં આમંત્રણ જ આપ્યું છે એટલે અમે પૂછી કેમ નથી આપ્યું એણે મારા સામે ફોર્મ ભર્યું તો ફોર્મ ભર્યું તો એ સારા કામ કરતો હોય છે એ જીતજે ને તું કરતો હોય તું જીતી એમાં કઈ ફોર્મ ભરવામાં કઈ બાપ દાદાની દુશ્મનાવટ થોડી ઊભી કરવાની હોય કઈ જે પાર્ટી બધું ઘણી વાર આપણે વાત આવે રાજકારણ ખરાબ થઈ ગયું બધું બગડી ગયું રાજકારણમાં જાય માણસ આમ છે ભાઈ સિસ્ટમ બધી હાંકવા માટે બધું જરૂરી છે રાજકારણ બધું ઠગ થઈને હોવું બધે ઘેરે વૈયા જાય તો શું થાય આ બધું જીવનમાં જરૂરી છે પણ એવું કઈ નથી કઈ એવું અને એ કઈ એક વાત પાકી છે જેને કાંઈ ન કરો ને એ બધી વસ્તુથી ભાગે પ્રોગ્રામ એમ એ બધું આપણું કામ એકચ્યુઅલી અમને એમાં કઈ ખબર ના પડે અરબોપતિ જોઈ અહીંયા જે આપે છે એ કઈ એવું નથી કઈ આ દાતારી તત્વ છે એટલે આ બધા અરબોપતિ છે એવું નથી બાકી અમે જોયા છે આ તમે જોયા છે અરબો ખરબો એને જ ખબર ન હોય કે એમની પાસે કેટલા રૂપિયા છે પણ એને કાંઈ પ્રકારનો ધર્મ કરી એકચ્યુઅલી અમને એમાં ખબર ના પડે કે આપણને એમ થાય કે બિચારો ભૂલમાં માણસ થઈ ગયો લાગે નકર આને ભગવાન જનાવર બનાવતો હોય છે પણ ભૂલમાં માણસ થઈને આવી ગયો એટલે હા અને એ પછી પ્રસંગ એને એક પ્રસંગ હોય ક્યારેક દીકરાનો દીકરીનો જન્મદિવસ હોય ને ત્યારે હુતો હુતી અને બે બાળક
બીજું કોઈ કઈ મિત્ર સર્કલ જમણવાર લાડવા ખાઈજો ને એવું કઈ નહીં. ઈ દાદા ભેળા થાય અને પછી ખૂબ દારૂ પી અને પછી અગાસી ઉપર ડીજે લગાડી અને ડીજે ચડાવીને પછી ઉતો ને ઉતી જુવાન દીકરી બાપ ને દીકરો ભેળા થઈને ઢીંચક 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 હે તમને કાળોતરો કરડે તમને હવે કોની અમારે વાતું કરવી.